વડોદરામાં એકત્રીસમી ડિસેમ્બરથી છ જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન આયોજન વૈષ્ણવ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું હતું જેનું ગઈકાલે પૂર્ણવતી થઈ હતી વડોદરાના કોટા સ્ટેડિયમ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા અરસપાનનો દિવ્ય અવસર સંપન્ન થયો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન મનોરથી પરિવારો પ્રિયેશ

ભાગવતના રાજા નૃગના પ્રસંગને જણાવતા કહ્યું કે રાજા નૃગ પાસે કોઈ બ્રાહ્મણની ગાય ભૂલતી આવી ગઈ હતી અને તેઓએ ભૂલથી એ ગાય બીજાને દાનમાં આપી દીધી હતી તેના સ્વરૂપે આવતા જન્મમાં કાંચીડો બનીને એમને કષ્ટ ભોગવવું પડ્યું હતું ઉપરાંત ભૂલથી પણ આપણા જીવનમાં બ્રાહ્મણ ગુરુ કે ભક્તનો પૈસો આવવો ન જોઈએ બ્રાહ્મણ કે ગુરુનો પૈસો આપણને ક્યારેય સદે નહીં અગર કોઈએ કોઈના પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો આ જન્મમાં પાછા આપી દેવા અને પાછા આપવાની નિયત રાખજો ભૂલી નહીં જતા નહીં તો પાછો જન્મ લેવો પડશે જેમ રાજા નૃગને કષ્ટ ભોગવો પડ્યો હતો એમ ભોગવવો પડે છે સર્વને નિયમ લેવાની હાકલ કરવામાં આવી હતી સાથે જ આવતા વર્ષે કારેલીબાગ વિસ્તારમાં સર્વ પૂજ્ય શ્રી કુમારજીની ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાશે તેવી જાહેરાત કરાઈ હતી આજે ભાગવત સપ્તાહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો સાતમો દિવસ છે અત્યારે પુનરાવૃતિ તરફ જઈ રહ્યા છે કથા મંડપની માં બાર હજાર વૈષ્ણવો માટેની વ્યવસ્થા કરેલી છે અને લગભગ બાર હજાર ઉપર વૈષ્ણવો દરરોજ કથામાં અત્યારે છેલ્લા ચાર દિવસથી વધારી રહ્યા છે પહેલાં બે દિવસને બાદ કરતા દરરોજ અત્યારે બાર હજાર વૈષ્ણવો પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ બજાજકુમારજી મહોદયસિંહનું ભાગવત સપ્તાહનું રસપાન કરી રહ્યા છે ખૂબ જ આનંદના બધા નંદ મહોત્સવ થયો રૂકમાની વિવાહ થયો રાસ થયો ઘણા બધા ઉત્સવો અહીંયા ઉજવાયા અને વૈષ્ણવોએ જે લાભ લીધો છે એ આકલ્પનીય છે વડોદરા શહેરમાં ઇતિહાસમાં પહેલી વખત કોઈ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આટલા મોટા લેવલ ઉપર આયોજન થયું હોય તો આ પહેલું છે છેલ્લા હું તો વીસ વર્ષથી ઘણી ભાગવત સપ્તાહોમાં મેં શ્રવણ કરવા માટે ગયો હતો ત્યારે જોયું હતું કે લગભગ અઢી ત્રણ હજાર કે ચાર હજાર માણસોની વ્યવસ્થા હોય પણ જો છેલ્લા દસ વર્ષમાં કે છેલ્લા પંદર વર્ષના ઇતિહાસ જોતાં લાગે છે કે આટલું મોટું આયોજન આ પહેલી વખત થઈ રહ્યું છે અને એમાં ખૂબ વૈષ્ણવોએ લાભ લીધો છે